प्रेक्टिस सेट वन एक्जाम्पल नंबर फोर एम शू कीधु ड्रो ए राइट एंगल ट्राइंगल एट काटकोण त्रिकोण दौरवा है केव दौरवा है काटकोण त्रिकोण दौरवा है आप पे शू करशू काटकोण त्रिकोण दौरीशू तो एम पे लाइन दौरवी पड़ से पची 90 डिग्री नो खूणो दौरवा तमने लोगों ने आवड़े नही एट अपने पॉइंट की मदद थी आप 90 डिग्री नो दौरीशू बराबर है पॉइंट कर तो अँ आप 90 डिग्री नो खूणो दौरियो एटले राइट एंगल ट्राइंगल थी गयो राइट एंगल ट्राइंगल थी जाए बराबर आखो बनाव्यो बराबर है ए बी अने सी नाम आपसू हवे शू कहे तो कि ड्रो द परपेन्डिक्युलर बायसेक्टर ऑफ ईच साइड्स हवे एना बाजूओन लंब दुभाजक दौरवा है त्रय बाजूओन अने जे वच्चे त्रय बी लाइन ने लंब दुभाजक ने छेदत हो पॉइंट आप शोधवा तो के रीते करशू पेला ए बी नो लंब दुभाजक दौरीशू एट अर्धा करता वधारे माप लईशू के लेशू अर्धा करता वधारे माप लईशू ए बी में हवे ए पॉइंट लेशू बराबर अने जे बिंदु ए छेदे ए लाइन लेशू तो आपणे ए लाइन ने ड्रॉ करीशू बन्ने पॉइंट ड्रॉ करवाना पहेला करिया बराबर छे पछी लाइन ड्रॉ करवानी करी दीधी बराबर हवे बीसी ने लंब दुभाजक दौरवाना શું દોરવાનું બીસી ને લંબ દુભાજક અડધા કરતાં વધારે માપ લીધું હવે એક બાજુથી અહીંયાથી ચાપ લો અને એક બાજુ અહીંયાથી ચાપ લો બરાબર હવે અહીંયાથી લો બી બિંદુ આગળથી ને અહીંયાથી લો હવે બંનેને છેદક પોઈન્ટ છે એ પોઈન્ટ બનાવો એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ બધું કરતું જવાનું એટલે આપણને સંપાત બિંદુઓ મળશે બરાબર છે કન્ક્યુરન્સ ઇંગ્લિશમાં શું કહેવાય કન્ક્યુરન્સ પોઈન્ટ હવે આ બે લંબ દુભાજકો કર્યા આપણે બે લાઇનને લંબ દુભાજક કર્યા તો કે હા હવે ત્રીજી લાઇન એસીને લંબ દુભાજક દોરવાનો અડધા કરતાં વધારે માપ લેવાનું એક ચાપ અહીંયા મારવાની એક ચાપ અહીંયા મારવાની જોવાનું કે ક્યાં આવશે પોઈન્ટ એટલે બેનું પોઈન્ટ આવી ગયું ને છેદન બિંદુ ત્યાં જ આવશે ત્રીજાનું પણ બરાબર તો એનું માપ પણ આપણે બરાબર પરફેક્શનવાળું લેવાનું જેથી કરીને આપણો આકૃતિ રોંગ પડે નહીં હવે આ બંને ચાપનું છેદન બિંદુ આવ્યું તો કે હા બરાબર હવે છેદન બિંદુને આમાંથી જોઈન્ટ કરવાનો બંને પોઈન્ટ જોઈન્ટ કરશો એટલે આપણું કન્ક્યુરન્સ પોઈન્ટ આવી જશે સમજાણ આ લંબ દુભાજક કેનો થયો આનો થયો તો આ બધાનું પોઈન્ટ કયું આવ્યું આપણે એને કયું નામ આપશું હું પેનથી કરું છું એટલે તને દેખાય આ પોઈન્ટ આવ્યો એસી ઉપર બરાબર છે એને આપણે કે બિંદુ આપીશું શું આપશું કે બિંદુ છે બરાબર તો તારે આટલું કરવાનું છે અને શું કહેવાય કન્ક્યુરન્સ પોઈન્ટ કે ઇઝ અ કન્ક્યુરન્સ પોઈન્ટ બરાબર છે સમજાઈ ગયું આખું બરાબર પહેલાં શું કર્યું કાટકોણ ત્રિકોણ દોર્યો 90 ડિગ્રીનો પછી એબીનો લંબ દુભાજક દોર્યો પછી બીસીનો લંબ દુભાજક દોર્યો પછી એસીનો લંબ દુભાજક દોર્યો ત્રણેયનું જે છેદન બિંદુ આવ્યું આ લાઇન અને આ લાઇન એ બિંદુ કે નામ આપવામાં આવ્યું એને શું કહેવાય કન્ક્યુરન્સ લાઇન બરાબર સમજાઈ ગયું બધા આ ચોથો દાખલો હતો તારો પ્રેક્ટિસ સેટ વન એક્ઝામ્પલ નંબર ફોર ઓકે બાય